हेलो एवरीवन एंड वेलकम टू निर्जय एजुकेशन। आज आप विज्ञान धोरण 10 में रासायणिक प्रक्रियाओं और समीकरण विषय प्रकरण अभ्यास करीशू। सौ प्रथम पाठ ने शुरुआत करता पहला तमे चैनल ने सब्सक्राइब और वीडियो ने लाइक करने भूलता नहीं। विद्यार्थीओ तमे रासायणिक प्रक्रियाओं विषे जाणो छो, आगला धोरण में तमे रासायणिक प्रक्रियाओं विषय अभ्यास करेलो छे, परंतु आपणे हवे रासायणिक प्रक्रियाओं विषय थोड़ी वधु माहिती मेळवीशुं। रोजिंदा जीवन में जोवा मळती केटलीक रासायणिक प्रक्रियाओं विषे आपणे जाणीए छीए, परंतु ते अहींया आपणे उदाहरण तरीके जोईए। उनाळामां ओरडाना तापमाने मूकेल दूध जल्दी बगड़ी जाए छे, ते तमने खबर ज छे कि उनाळामां ओरडाना तापमाने दूध मूकेलू होय तो ते सरळताथी जल्दी बगड़ी जाए छे, कारण के ओरडानुं तापमान वधु होय छे अने तेथी दूधनी बगड़वानी शरूआत थई जाय छे। लोखंडनी वस्तुओ जेवी के तवा, तपेला अथवा खीलाने भेजवाड़ी जगह मुकता तेने काट लागी जाए छे, तेनी सपाटी पर काट लागवानी शरूआत थई जाए छे। लोखंडनी वस्तु ने उपर जो तमे रंग लगायो होय तो ते वस्तु ने काट लागवानी संभावनाओ ओछी रहे छे, अथवा तो तेनी तेनी जे सपाटी छे एने काट लागता अटकावी शकाय छे। द्राक्षनुं आथवण थई जाए छे, द्राक्षनुं आथवण एटले के द्राक्षमांथी आल्कोहोल बनवानी क्रिया। खोराक रांधवुं, खोराक रांधवानी क्रिया थाय छे। शरीरमां खोराकनुं पाचन थवुं, आपणा शरीरमां खोराकना पाचन थवानी क्रिया। श्वासोच्छ्वासनी क्रिया, आ दरेक क्रियाओ विषे आपणे रोजिंदा जीवनमां जोईए छीए अने जाणीए छीए, परंतु एक वस्तु जे आपणे क्यारेय जोता नथी के ते उनाळामां ओरडाना तापमाने दूध मूकेल होय तो ते बगड़ी जाय छे, परंतु ते प्रक्रियाने आपणे पाछी फेरवी शकीए छीए। बगड़ेला दूधने, जे दूध आपणुं बगड़ी गयुं छे तेने आपणे पाछुं जे दूध हतुं मूळ एनी स्थिति हती तेमां फेरवी शकता नथी। बीजुं, लोखंडनी वस्तुओ छे जेवी के तवा, तपेला अथवा खीलाने ભેજવાળી જગ્યાએ મૂકી હોય અને તેને કાટ લાગી ગયો તો આપણે તેને પાછું તેની મૂળ સ્થિતિમાં ફેરવી શકતા નથી, એટલે એવું કહી શકાય કે આ દરેક રાસાયણિક ક્રિયાઓ ફક્ત એક જ દિશામાં કાર્ય કરે છે। વિદ્યાર્થીઓ, આપણે આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ અને હવે આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પ્રવૃત્તિ દ્વારા સમજીશું। હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ। મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન, લગભગ 2 સેમી લાંબી મેગ્નેશિયમની પટ્ટી લો અને ચીપિયાની મદદથી તેને પકડી અને બર્નર પર આ રીતે ગોઠવણી કરી સાધનોની અને તેને ગરમ કરો। મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરતાં વોચ ગ્લાસની અંદર આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડના અવક્ષેપ પ્રાપ્ત થશે। હવે આ જ પ્રક્રિયા આપણે સમીકરણ સ્વરૂપે લખવી હોય તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગિવરાઇટ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ। હવે અહીંયા મિત્રો, રાસાયણિક સમીકરણને આપણે કઈ રીતે સંતુલિત કરવું તે આપણે આગળ શીખીશું, પરંતુ અહીં આપણે આ સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ। મેગ્નેશિયમનો કેટલા અણુ છે અહીંયા? 1, તો અહીંયા સામે પણ 1 જ અણુ છે। અહીંયા ઓક્સિજનના 2 અણુ છે, પરંતુ અહીંયા ઓક્સિજનનો 1 જ અણુ છે, એટલે આ સમીકરણ સંતુલિત નથી। તેથી અહીંયા ઓક્સિજનના 2 પર અણુ છે, એ જ રીતે અહીંયા પણ ઓક્સિજનને 2 વડે ગુણવા પડશે। તેથી આપણે સમીકરણને 2 વડે ગુણીએ તો સંતુલિત થઈ જાય, પરંતુ હજી સંતુલનમાં નથી। કેમ? કારણ કે અહીં મેગ્નેશિયમના 2 પરમાણુ થઈ ગયા, પરંતુ અહીં તો 1 જ પરમાણુ છે, તેથી આપણે તેને 2 વડે ગુણવું પડશે। હવે આ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે તેવું કહી શકાય। આ પ્રવૃત્તિ જોયા બાદ પ્રવૃત્તિ 1.2 જોઈએ। લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ અને પોટેશિયમ આયોડાઇડને આપણે એક કસનળીમાં ભેગું કરીએ અને તેની કઈ રીતના તેના અવક્ષેપ મળશે, તેની કઈ પ્રક્રિયા થશે તે જોઈએ। તો PbNO3 ટ્વાઇસ પ્લસ પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ જે કથ્થાઈ રંગનું છે, ત્યારબાદ તે બંનેની પ્રક્રિયા થતાં આપણને PbI2 એટલે કે પીળા રંગના અવક્ષેપ પ્લસ KNO3 પ્રાપ્ત થાય છે। અહીં જોઈએ તો આ સમીકરણ સંતુલિત અવસ્થામાં નથી। આ સમીકરણને આપણે સૌપ્રથમ સંતુલિત અવસ્થામાં લાવવું પડશે। આપણે અહીં જોઈએ તો NO3ના 3 × 6 અણુ છે, જ્યારે અહીંયા 3 અણુ એકલા જ છે, તો આપણે આને 2 વડે ગુણવું પડશે। તે જ રીતે અહીંયા જોઈએ તો પોટેશિયમનો 1 જ અણુ છે, પરંતુ અહીંયા 2 અણુ થઈ ગયા, તેથી આપણે તેને પણ 2 વડે ગુણવું પડશે। હવે આ સમીકરણ આપણે સંતુલિત અવસ્થામાં છે તેમ કહી શકીએ। મિત્રો, તમે એક વસ્તુ જોઈ કે આ બંને શું છે? પ્રક્રિયક છે। આ બંને પ્રક્રિયક છે, તે બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ પ્રાપ્ત થઈ। નિપજ છે આપણી, જે નિપજ આપણી છે તે હંમેશા જમણી બાજુ હોય છે અને આપણો પ્રક્રિયક હંમેશા ડાબી બાજુ દર્શાવાય છે। આ બંને પ્રવૃત્તિ જોઈ લીધા બાદ હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈશું।
अन्य एक प्रवृत्ति जोईए, प्रवृत्ति 1.3, जिंक धातु अने मंद सल्फ्यूरिक एसिड अथवा तो मंद हाइड्रोक्लोरिक एसिड वच्चे थती प्रक्रिया समझवी। तेना माटे सौ प्रथम एक कॉनिकल फ्लास्क लो। कॉनिकल फ्लास्क में जिंक धातुना टुकड़ा लो, त्यारबाद तेमां मंद HCl अथवा H2SO4 गमे ते लई शकाय। त्यारबाद बंने वच्चे जे प्रक्रिया थाय छे ते जुओ, अने ते प्रक्रिया दरमियान जिंक धातुना टुकड़ा छे पट पट अवाज साथे फूटे छे અને તેમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે જે આ નળી મારફતે બહાર આવે છે। હવે આ હાઇડ્રોજન વાયુ છે તે કઈ રીતે નક્કી કરી શકાય? તો તેના માટે આપણે સળગતી દિવાસળી તેની નળીની ઉપર રાખીએ તો તે ઝગારા મારતી જ્યોત સાથે એટલે કે ભડકા સાથે સળગી ઉઠે છે, તેથી કહી શકાય કે આ H2 વાયુ મુક્ત થાય છે। આ પ્રવૃત્તિ આખી જે આપણે કરી તેને આપણે લાંબી લાંબી લખવી, તેનાથી આપણે એક નાનકડા સમીકરણ સ્વરૂપે તેને દર્શાવીએ તો ZN પ્લસ HCl ક્યુરાઇટ્સ ZnCl2 પ્લસ H2। હવે આ સમીકરણ સંતુલિત અવસ્થામાં નથી, કારણ અહીંયા Cl ના બે અણુ છે જ્યારે અહીંયા એક જ છે, અહીંયા હાઇડ્રોજનના બે છે જ્યારે અહીંયા એક જ છે, તેથી આપણે આ સમીકરણને HCl જે છે તેને બે વડે ગુણવા પડશે ત્યારે કહી શકાય કે આ સમીકરણ સંતુલિત અવસ્થામાં છે। હવે આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ તે કઈ રીતે જાણી શકીએ? રાસાયણિક પ્રક્રિયા થાય છે તો ખરી, આપણે તેને થઈ ગયા બાદ જોઈ શકીએ છીએ, પરંતુ તે થઈ તે કઈ રીતે જાણી શકીએ? તો પદાર્થની અંદર તેની જે ભૌતિક અવસ્થા છે તેમાં ફેરફાર થાય, પછી પદાર્થમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થાય, ધારો કે અહીંયા થયો હાઇડ્રોજન વાયુ, તે રીતે પદાર્થની અંદરથી કોઈ વાયુ ઉત્પન્ન થાય, પછી તેના તાપમાનમાં ફેરફાર થાય। અહીંયા પ્રક્રિયા થયા બાદ આપણે કોનિકલ ફ્લાસ્કની સપાટીને અડીએ તો તે ગરમ જણાય છે, તો તેના તાપમાનમાં ફેરફાર થયો। તે જ રીતે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તો આપણે કહી શકીએ કે પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ છે। મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે થોડી માહિતી મેળવી, હવે આપણે આવતા વિડીયોમાં રાસાયણિક પ્રક્રિયાને વધુ સમજીશું અને તેને સંતુલિત કઈ રીતે કરવી તે જાણીશું। ધન્યવાદ।